આજે આપણે જે સમ વિશે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે એમાં ખાસ સમજવામાં ધ્યાન આપજો, થોડીક અલગ રીતે ગણતરી કરવાની છે. તો રકમને સમજીએ, જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર ઉદાહરણ નંબર 20. નીચેની સામયિક શ્રેણીમાંથી વલણ તેમજ અલ્પકાલીન વધઘટ શોધો. વલણય મેળવવાનું છે અને અલ્પકાલીન વધઘટય મેળવવાની છે, પણ 3 વર્ષના ચલિત સરેરાશનો ઉપયોગ કરીને. તો અહીં ચોખ્ખું લખી દીધું છે, વર્ષ આપ્યા છે, ભાવ આપ્યો છે, બરાબર. તો એને ધ્યાનમાં રાખીને આપણે જે મેળવવાનું છે મેળવીએ. તો મેં અહીંયા એની માટે કોષ્ટક રેડી કરીને જ રાખ્યું છે, તમારે કોષ્ટક ખાસ યાદ રાખવાનું છે. તો પહેલાં શું શરૂઆત કરવાની? દાખલા 3 વર્ષના ચલિત સરેરાશની રીત વલણ અને અલ્પકાલીન વધઘટની ગણતરી દર્શાવતું કોષ્ટક. તો વર્ષ હતા એ મેં વર્ષ લખી નાખ્યું, પછી ભાવ આપ્યા હતા એ ભાવ લખી નાખ્યા, ત્યારબાદ વિચલન એટલે કે વલણ મેળવવાનું કીધું છે. તો એની અંદર શું કરવાનું છે તમારે? તો ખાસ ધ્યાન આપજો કેવી રીતના તમારે દાખલાની અંદર જે ગણતરી કરવાની શરૂઆત કરવાની છે એની અંદર. 3 વર્ષની કીધી છે એટલે પહેલું જે છે એમાં શું આપણે કરવાનું, પહેલું સ્ટેપ, પહેલાં અને છેલ્લા ચલની કિંમતોનો સરવાળો મળશે નહીં, એટલે પહેલાંમાં અને છેલ્લામાં શું કરી દીધો, ડેશ કરી દીધો, કમ્પ્લીટ ધ્યાનમાં લેવાનું નથી. હવે 3નું કીધું છે આપણને, બરાબર. તો 3ની અંદર જે આ જે છે એમાં ડેશ કરી દીધો છે આપણે, બરાબર. તો ખાસ ધ્યાન આપજો, જે પહેલું છે એની અંદર ડેશ કરી દીધો એટલે એની કિંમત નથી મેળવવાની, ત્યારબાદના 3ને ગણવાના. એટલે એની અંદર ક્યાંથી આવશે? 1, 2 અને 3. એટલે આ 3 46 પૂરા થઈ, 46 સુધી આવી ગયું, બરાબર. એટલે 3 વર્ષની ચલિત સરેરાશ છે એટલે 46 સુધીની કિંમત આપણે લઈ લીધી, બરાબર. હવે વિચલનનું ખાનું, એને પછીનું ત્રીજું ખાનું કયું છે? વિચલનનું. તો એ કેવી રીતના મેળવે ને એ તમને હું સમજાવું છું. તો એના પછી કેટલા અંક જે આપ 3 આપણને કીધા છે, સોરી 3 વર્ષનું જે કીધું છે ચલિત સરેરાશની રીતે, બરાબર. તો આપણે આ 3 વર્ષ આપણે લઈ લેવાના, 3 વર્ષ લઈ લીધા. એના પછી કેટલી કિંમત છે? 46. તો જુઓ 45ની સામે વિચલન કેટલું આવે છે એ જોવાનું. તો કે 46 - 40 એટલે આ ઉપરનું ઉપરથી લેતું જવાનું. તો અહીંયા કેટલા આવશે? 6. હવે કેટલા આવ્યા? 48 આવ્યા. તો એના પછી કેટલા આવશે? તો કે 46 આવી ગયા. હવે 50. 50 - કેટલા આવશે? તો કે 45. તો 3-3નો ગેપ લેતો જવાનો છે અને એની નીચેનું લેવાનું અને એના ઉપરનું એમાંથી માઇનસ કરવાનું. વિચલન કેટલો તફાવત છે 3 વર્ષ પછી એ આપણને અહીંયા જોવા મળશે, બરાબર. એવી રીતના હવે કેટલા આવ્યા? 55. 55 - 48 એટલે આવશે 7. પછી 53. 53 - 46 એટલે અહીંયા આવશે 7. એવી જ રીતના 58. 58 - 50 એટલે 8 આવશે. ત્યારબાદ આવશે 65. 65 - 55, બરાબર, એટલે અહીંયા આવશે 10. 65 પછી આવશે 64. 64 - 53 એટલે અહીંયા આવશે 11. આની કિંમત મળે નહીં, તો એમાં આપણે કાંઈ કરવાનું છે નહીં, બરાબર. છેલ્લાની અંદર આ બે વિચલનમાં પહેલાંની ન મળે અને છેલ્લા બેની કિંમત મળે નહીં. તો આ યાદ રાખવાનું છે વિચલન કેવી રીતના ગણાય છે, બરાબર. નો ખ્યાલ આવે તો ફરીથી રિવાઇન્ડ કરીને તમે સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો. 3 વર્ષની અંદર વિચલન એટલે કે વલણ મેળવવું છે તો કેટલું મળે, ત્યારબાદ 3 વર્ષનો ચલિત સરવાળો કરવાનો. તો હવે શું આપણે જે નોર્મલ હતી રીત, 3નો ચલિત સરવાળો એટલે કે 40 - 45 - 48 એટલે થાય 133. ત્યારબાદ ઉપરનું છોડતું જવાનું, એના પછી 45 - 48 - 46 એટલે અહીંયા આવશે 139. એવી જ રીતના દરેક વખતે અહીંયા કિંમત મૂકતા જઈએ. તો હું ડાયરેક્ટ હવે મૂકી દઉં છું, તમને ખ્યાલ આવી ગયો છે એ આશા રાખું છું. 151, 158, પછી અહીંયા આવશે 166, 176 અને અહીંયા આવશે 187. એટલે આ 3 થયા ને, 58 - 65 - 64. હવે જો અહીં કેમ નહીં થતું નહીં સમજો, આ 3 લઈ લીધા છેલ્લા 96 વર્ષમાં, બરાબર. હવે તમે એના પછીના વર્ષમાં લેવા જાઓ તો 65 - 64, પણ એના પછીના વર્ષની ચલની કિંમત છે એને એટલે શું આવે છે, ડેશ આવે છે. એવી રીતના ઉપરમાં હોય છે અને આગળના વર્ષની કિંમત હોતી નથી, આ 88ના વર્ષની આગળની, બરાબર. એટલે એમાંય ડેશ આવે છે. આ એનું લોજિકલ રીઝન છે કે એટલા માટે આપણે ચલની કિંમત દર્શાવતા નથી. ત્યારબાદ 5મું ખાનું આવે છે, 3 વર્ષની ચલિત સરેરાશ એટલે શું? તો કે જે સરવાળો આવ્યો ચલિત એના ભાગ્યા 3 કરવાના, એટલે 44.33 આવશે. 139 - 3 એટલે 46.33. એવી જ રીતના 144 - 3 48. 151 - 3 એટલે 50.33. 158 - 3 એટલે 52.67. એવી જ રીતના 166 - 3 એટલે 55.33. 176 - 3 એટલે અહીંયા આવશે 58.67 અને છેલ્લામાં 187 - 3
62.33 બરાબર. તો આવી રીતના 3 વર્ષની ચલિત સરેરાશ મેળવી નાખી. ત્યારબાદ બીજો જવાબ માંગ્યો તો અલ્પકાલીન વધઘટ એ કેવી રીતના મળે, તો યાદ રાખો 2-5 એટલે શું, તો કે જે મૂળ કિંમત આપી છે ચલની ભાવ એમાંથી આ 3 વર્ષની ચલિત સરેરાશ મેળવી એ માઇનસ કરવાની. તો પહેલાંમાં તો ડેશ, બીજામાં કેટલા છે મૂળ 45 છે. જો 1989 વર્ષમાં બીજા વર્ષમાં 45-44.33 કરવાના બરાબર, તો એ તમને મળશે 0.67. એવી જ રીતના 48-46.33 એટલે કેટલા આવશે 1.67, 46-48 એટલે -2. એવી રીતના અહીંયા હું કિંમત જે છે એ ડાયરેક્ટ મૂકી દઉં છું ફટાફટ, હવે તમને ખ્યાલ આવી ગયો છે કઈ કઈ કેમાંથી કિંમત માઇનસ કરીએ છીએ બરાબર. -2.33, -0.67 અને છેલ્લામાં આવશે 2.67. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો 3 વર્ષના ચલિત સરેરાશની રીતે મેળવવાનું કે વલણ અને અલ્પકાલીન વધઘટ, તો તમારે વિદ્યાર્થી મિત્રો ગણતરી કરવાની છે, ખૂબ જ સરળ છે. તો આશા રાખું છું કે જે દાખલા વિશે આપણે આ વિડીયો લેક્ચરની અંદર સમજૂતી મેળવી એ ખૂબ જ સારી રીતે સમજાણો હશે. હવે પછીનો જે લેક્ચર રહેવાનો છે એની અંદર આપણે જે દાખલાની ગણતરી કરવાની છે એ ખૂબ જ મહત્ત્વનો રહેશે, સાથે સાથે એની અંદર હું તમને પ્રેક્ટિસ માટે પણ સમ આપવાનો છું. તો ખાસ એ દાખલાની જે સમજૂતી છે એની અંદર ધ્યાન રાખું. તો વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર.